તું શું કરે છે અહીંયા? એકચ્યુઅલી મોટી બાઈ મોકલી છે મને, મારે ચિરાગનું કામ છે. મોટી બાઈ? હા, યસ યસ, મોટી બાઈ મને કહ્યું હતું. એકચ્યુઅલી મારે આ સ્ટોનમાંથી પેન્ડન્ટ બનાવડાવીને ગળામાં પહેરવું છે, અને પછી સમય આવે મારી બહેનને આપી દો. શું છે કે આ સ્ટોન મને મારા દાદાજીએ આપ્યો હતો, એટલે એને હું ગળામાં પહેરીશ ને તો મને લાગશે કે મારા દાદાજી હંમેશા મારી સાથે છે. યુ નો, આ કિંમતી સ્ટોન મને મારા દાદાજીએ એમની છેલ્લી નિશાની રૂપે આપ્યો હતો. તમે ચિંતા નહીં કરો, અમે તમારા ભરોસા ઉપર ખરા ઉતરીશું. આઈ એમ શ્યોર. ખરેખર આ સ્ટોન તો ઘણો કિંમતી છે, અને જોતા એવું લાગે છે કે અત્યારના ભાવ પ્રમાણે આની કિંમત કંઈક 20-25 લાખ રૂપિયા હશે, રાઈટ? કરેક્ટ. તમે ચિંતા નહીં કરો, તમારું પેન્ડન્ટ કાલે બની જશે, તમે આવીને લઈ જજો. ઠીક છે, તો પછી હું કાલે સવારે આવીને જ લઈ જઉં છું. ઓકે, બાય બાય. મમ્મી મમ્મી સાચવીને આ સ્ટોન છે ને 20-25 લાખ રૂપિયાનો છે, ક્યાંક મુકાઈ ગયો ને તો ગડબડ થઈ જશે, એટલે લાવ મને આપી દે. ચિરાગ, આટલો મોંઘો સ્ટોન! અરે 20-25 હજાર તો સાંભળ્યું હતું, પણ 25 લાખ નો સ્ટોન, અને આટલા મોંઘા સ્ટોન નો પેલી છોકરી પેન્ડન્ટ બનાવીને પહેરશે? મમ્મી, એનો સ્ટોન છે ને, જે કરવું એ કરે, તારે શું? લાવ મને મારું કામ કરવા દે. આ સ્ટોન પર તો હવે મારું બરાબર નું મન અટકી ગયું છે. હવે તો અનાયતા નહીં, પણ હું આનું પેન્ડન્ટ પહેરું ને એવું મન થાય છે. ચિરાગે કહ્યું છે મારું પેન્ડન્ટ કાલે બની જશે, હું કાલે ફરીથી આવીશ પેન્ડન્ટ લેવા માટે. સરસ સરસ સરસ. ચૂપ જ નથી રહેતી, મને છે ને એટલે જ બાળકોથી એટલી નફરત છે ને, મારું ચાલે તો આ પૃથ્વી પર એક પણ બાળક ના રહેવા દે. અરે અરે, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. This kid is so irritating. Ha, ane kevi rite chup karu? Ishnavi, chalo mamma pass, mamma pass, mamma pass. Thank you so much. Ane sorry tamne taklif aapi. In fact, thank you. Mane thodo samay ani jode ramva to mali gayu. Actually, moti ba mane baalako etla bada game chhe ne ke maru to manu chhe ke aa prithvi par baalako chhe ne એટલે જ દુનિયા ટકી રહી છે. આમાં એવું છે ને, બાળકોનું તો જેની સાથે ફાવે ને એની સાથે ફાવે. ખરું, ચલો મોટી બા, હવે ફાઇનલી હું જાઉં. ચિરાગ, અબ બેટા કેટલા વાગ્યા? તારે સુવાનું નથી? બસ મમ્મી, આ થોડું કામ બાકી છે, પતી જાય એટલે જઉં છું.
તો પછી કોણે કહ્યું તું તને કે અનાહિતાને આટલી તાત્કાલિકમાં પેન્ડલ આપવાનું? બે ત્રણ દિવસ પછી આપીશ એવું કહી દેવું તું ને. મમ્મી, મોટી બાએ કહ્યું છે કે ગ્રાહક ભગવાન હોય છે, અને ભગવાનને કેવી રીતે વેઇટ કરાવી શકાય? અને આ પેન્ડન્ટ મારે અનાહિતાને કાલે આપવાનું છે, અને એમ પણ એને આપણા ધૂન ને ધ્વનિતનો જીવ બચાવ્યો છે, તો એના માટે આટલું તો કરી જ શકાય ને. હીરા, આપણી પાસે આવા બીજા ડુપ્લિકેટ સ્ટોન પણ હતા ને? હતા શું છે, પણ તારે શું કામ છે? કામ કઈ નથી, પણ મારે જોવા છે કે બંનેમાં શું ફરક છે. મમ્મી, એમાં કઈ જાજો ફરક ના હોય, બહારથી દેખાવમાં છે ને કોઈ ફરક ના હોય, બસ જે સાચો સ્ટોન હોય ને એ વધારે ચમકતો હોય, અને સાચા સ્ટોનની પરખ સાચા ઝવેરીને જ હોય છે. હા બેટા, પણ મને એકવાર જોવા તો આપ, મારે જોવા છે. ને મમ્મી, આ બધું તારું કામ નથી, છોડ ને. તને છે ને ચિરાગ, મારા પર ભરોસો જ નથી, મને એકવાર બતાવ તો ખરા. એમાં ભરોસાની વાત ક્યાં આવી, એવું નથી મમ્મી. એવું જ છે, મને ખબર છે, એવું જ છે. તને છે ને કઈ ફરક જ નથી પડતો. લે જોઈ લે, પણ સાચવીને. હા મન ભરીને જોઈ લે, પણ સાંભળ, કોઈ ગડબડ ન થાય. અને યાદ રાખજે કે સાચો સ્ટોન કયો છે અને ખોટો સ્ટોન કયો છે, બરોબર? ચિરાગ, લજ્જાનું બીજું નામ જ ગડબડ છે. મને પણ ખબર નથી પડતી કે કયો સ્ટોન સાચો છે ને કયો ખોટો. તો પેલી છોકરીને થોડી ખબર પડવાની છે. સાવ નાના છોકરા જેવી છે, અને આઈસ્ક્રીમ ખાતા પણ નથી આવડતું, નાના બાળકની જેમ ખાય છે. ક્યારે મોટી થઈશ? બોડાયો ના થા તું. વાહ, ભલાઈ નો તો જમાનો જ નથી. હું તારા સારા માટે કહી રહ્યો છું, એમાં પણ મારા પર ચડી ગઈ. આઈ નો કે હું બહુ કેરિંગ છું, ડેશિંગ છું, હેન્સમ છું, એટલે જ તું મારાથી ઈર્ષા કરે છે. મિસ્ટર ખડુસ, આવી છે ને ખોટી વહેમો ના પાડીશ, ઓકે? અને જે ખાય છે ને તેના પર ફોકસ કર. જોયું તે પણ પાડ્યું ને જીન્સ પર. બાળક તો તું પણ છે. મને તને શું લાગે છે આપણા એક્સિડન્ટ વિશે? અરે એમાં લાગવા જેવું શું છે, થઈ ગયું થઈ ગયું. આપણું એક્સિડન્ટ થયું નથી, કોઈકે કરાવડાવ્યું છે. અરે કોણ કરાવશે, અને આ બધું તું શું વિચારે છે? હિન્દુ આંટી, આટલું બધું થયું એના પછી તો અમદાવાદની બહાર નીકળી ગયા છે.